हेलो फ्रेंड्स, आज नो आपणो विडियो छे 5 गुजराती मीडियम। सब्जेक्ट छे आपणो गुजराती। तो गुजराती में मित्रों आपणे चेप्टर नंबर 13 जे कयुं हतुं भारत रत्न डॉक्टर आंबेडकर, जे आपणे आंबेडकरना जीवन कवन हन एमना जीवनो विषे अने एमणे कया कया कार्यो कर्या हता ए विषे आ पाठमां आपणे जोता छीए हने, जेमां आपणे आगळ विडियोमां કેટલાક પાઠની ચર્ચા કરેલી હતી હને, જેમાં આંબેડકરે સ્ત્રીઓ માટે ઘણા બધા જે નિયમો હતા એ બધા તોડ્યા હતા। એમણે બહિષ્કૃત હિતકારીણી નામની સંસ્થા સ્થાપી હતી હને, જેમાં નામ હતું બહિષ્કૃત હિતકારીણી સભા હને, જે સંસ્થામાં એમણે વાંચનાલયો શૈક્ષણિક વર્ગો સ્વાધ્યાય મંડળો વગેરે બધા ખોલ્યા હતા હને, અને પ્રજાના આર્થિક સુધાર એટલે કે પ્રજાને પૈસા મળી રહે તેના આશ્રયથી ઉદ્યોગો અને કૃષિ ખેતીઓ માટેની કેટલીક સંસ્થાઓ પર ચલાવી હતી હને। શિક્ષણમાં એક શિક્ષણના સમાજમાં ઉત્કૃષ્ટ શક્ય હતું એટલે કે શિક્ષણ માટે બધાને પ્રોત્સાહિત કર્યા હતા। તેમાં પણ સ્ત્રીઓ માટે તો ઘણા બધા નિયમોને એમણે તોડ્યા હતા, જેમ કે વિધવા વિવાહનો સમર્થન, બાળ લગ્નનો વિરોધ કર્યો હતો હને, સ્ત્રીઓને વારસામાં પણ હક મળવો જ જોઈએ એવા બધા નિયમો એમણે લાગુ પાડ્યા હતા હને, જેમ કે સ્ત્રીઓને શિક્ષણ માટે દરજ્જો આપવો એટલે કે એમને પણ શિક્ષણ આપવું હને, ત્યારબાદ વિધવા વિવાહ કે વિવાહ પછી બીજા લગ્ન કરવાનું એમને સંમતિ અપાવી, પછી પિતાની મિલકતમાં જે ભાગ છોકરાઓનો હોય એટલું જ એ છોકરીઓને પણ મળવો જોઈએ હને, અને લિંગભેદના જે ભેદભાવો હતા એ એમણે દૂર કર્યા હતા, જેવા બધા એમણે કાયદાઓના કાયદાઓ લાગુ પાડ્યા હતા બરાબર। હવે આપણે પાઠ જોવાના છે, જે છે કે 78 નંબરના પેજ પણ આપ્યું છે। હવે આપણે જોઈએ જે આપણો આગળનો પાઠ છે કે કાયદાઓની સાથે સાથે બાબા સાહેબે સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે એવી શુભ નિષ્ઠાથી પ્રેરાઈને વિદ્યાર્થીઓને ફીમાં છૂટ અપાવી બરાબર ને। સ્ત્રીઓને શિક્ષણ તો આપવું જ જોઈએ એવું એમણે લાગુ પાડ્યું, પણ સાથે સાથે એમને અભ્યાસ કરવા માટે જે પૈસાની તકલીફ હોય તેવા વિદ્યાર્થીઓને ફીમાં પણ છૂટ આપી એટલે કે ભણવા માટે એમને શિષ્યવૃત્તિ અપાવી, છાત્રાલયો બાંધવા માટે વિનામૂલ્યે જગ્યા અપાવી કે ભણવા માટે જે છાત્રાઓ એટલે કે સ્કૂલો જોઈએ તો એ સ્કૂલો બાંધવા માટે પણ વિનામૂલ્યે એટલે કે પૈસા વગર એમણે જગ્યા પણ અપાવી હતી। નિધિ એટલે ફાળો કે ફાળો એકત્ર કરીને ભોજનની વ્યવસ્થા પણ કરાવી કે શાળાઓમાં બાળકોને ભોજન મળી રહે તે માટેનો પણ બધો ફાળો એકઠો કરીને ભોજન માટેની પણ વ્યવસ્થા કરતા હતા। એટલું જ નહીં, સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર મળે એ માટે આગ્રહ સેવનાર પણ બાબા સાહેબ જ હતા બરાબર ને, કે સ્ત્રીઓ પણ મતદાન કરી શકે એવો અધિકાર આપણા બાબા સાહેબ જ અપાવ્યો હતો। ડૉક્ટર બાબા સાહેબ પ્રખર દેશભક્ત પણ હતા બરાબર ને, દેશભક્ત હતા આપણા ભારતના, આઝાદીના જંગમાં પણ એમની મહત્ત્વની ભૂમિકા હતી કે દેશની આઝાદીની લડતમાં એમની મહત્ત્વની ભૂમિકા હતી એટલે કે દેશને આઝાદ કરવા માટે જે લડત કરી હતી એમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પણ હતા। મહાત્મા ગાંધી સાથે પણ એમણે કાર્ય કરેલું કે આપણે દેશને આઝાદ કરવા માટે એમણે મહાત્મા ગાંધીજી સાથે ઘણા બધા કામો પણ કરેલા, એમની સાથે વખતો વખત મતભેદો પડવા છતાં બાપુ પ્રત્યે ડૉક્ટર બાબા સાહેબને સંપૂર્ણ આદર હતો કે કામ કરતાં કરતાં ઘણીવાર ગાંધીજી સાથે બોલચાલ પણ થતી, મતભેદ એટલે કે બોલાચાલી પણ થતી, છતાં પણ એને બાપુ પ્રત્યે ઘણો આદર એટલે કે તો પણ એ ગાંધી બાપુને માન સન્માન જ આપતા। ડૉક્ટર બાબા સાહેબ કેવળ રાજકીય આઝાદી જ નહોતા જંગતા કે માત્ર દેશને આઝાદી જ મળે એવું નહીં, પણ ખરી આઝાદી તો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતામાં છે એવું તેઓ દૃઢપણે માનતા હતા હને, કે માત્ર દેશને આઝાદી જ મળી રહે એવું નહીં, પણ દેશના આઝાદી માટે પણ લોકોમાં આર્થિક સુધારો થાય, સમાજમાં સુધારો થાય, શૈક્ષણિક એટલે કે ભણવા માટે જે
એ લોકોને પ્રોત્સાહિત કરે એવા બધા જ કાર્યો એમણે દર્ધપણે એટલે કે એમણે માનતા હતા અને એમણે અપાવ્યા પણ હતા. વિચાર પુરુષ એટલે કે લોકોનો વિચાર કરનારો વ્યક્તિ, વિચાર પુરુષ ડૉક્ટર બાબા સાહેબના જીવન પર સર્વાધિક પ્રભાવ બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેનો હતો. અન્ડરલાઇન કરજો કે વિચાર પુરુષ જે ડૉક્ટર બાબા સાહેબના જીવન પર સર્વાધિક એટલે કે એમનો મહત્તમ પ્રભાવ કોનો હતો? બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેનો હતો. એટલે કે એ જે બુદ્ધ હતા, કબીર હતા, જ્યોતિબા ફૂલે હતા, એમના વિચારો એ ઘણા મહત્ત્વના ગણતો અને એના આધારે જ એ કામો કરતા. એમના વિચારોના આધારે આપણા બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ મૂકનાયક. અન્ડરલાઇન કરજો મિત્રો કે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબે મૂકનાયક ઉપરાંત બહિષ્કૃત ભારત, જનતા અને પ્રબુદ્ધ ભારત જેવા સમાચારપત્રો પણ ચલાવ્યા. બરાબર, એમણે ઘણા બધા સામાયિક પત્રો એટલે કે સમાચારપત્રો પણ ચલાવતા હતા. કયા કયા? તો મૂકનાયક એ તો હતું જ, હા ને, આગળ આપણે જોઈ ગયેલા. મૂકનાયક ઉપરાંત તે પછી બહિષ્કૃત ભારત, જનતા અને પ્રબુદ્ધ ભારત એવા સમાચારપત્રો એમણે છાપ્યા હતા. પોતાના વિચારો એમણે કેટલાક અંગ્રેજી પુસ્તકોમાં પણ પ્રગટ કર્યા છે, કે માત્ર ગુજરાતીમાં નહીં પણ એમણે પોતાના જે વિચારો હતા એ એમણે ઇંગ્લિશ પુસ્તકો એટલે કે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને પણ એમણે પુસ્તકો છાપ્યા હતા. જેમાં અંગ્રેજી પુસ્તકો તરીકે કયા હતા? તો ધ પ્રોબ્લેમ એવ રૂપી અને બુધ એન્ડ હિઝ ધમ એ એમના અંગ્રેજીના મુખ્ય બે પુસ્તકો હતા. અન્ડરલાઇન કરજો મિત્રો કે એમના અંગ્રેજી જે પુસ્તકો એમણે છાપ્યા હતા એ પુસ્તકો કયા છે? તો ધ પ્રોબ્લેમ ઓવ રૂપી અને બુધ એન્ડ હિઝ ધમ એ એમના મુખ્ય પુસ્તકો હતા અંગ્રેજીના. આવા મહાન દેશભક્ત દલિતો અને વંચિતોના ઉદ્ધારક, દલિતો એટલે કે દુઃખી વ્યક્તિઓના અને જે બધાથી વંચિત હોય તે માટેના, ગરીબોના બેલી અને સ્ત્રીઓના પક્ષધાર એટલે કે હંમેશા સ્ત્રીઓના જ પક્ષ ધરતા હતા એટલે કે સ્ત્રીઓમાં, સ્ત્રીઓના કામોમાં એ હંમેશા તત્પર રહેતા એવા આપણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું દેહ અવસાન 6 ડિસેમ્બર 1956 થયું. જો અન્ડરલાઇન કરજો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું દેહ અવસાન એટલે કે એમનું મૃત્યુ 6 ડિસેમ્બર 1956 થયું હતું. પરંતુ પોતાના મહાન વિચારોથી તેઓ આજે પણ આપણી સાથે છે. બરાબર ને, આપણા ભારત દેશ માટે એમણે ઘણું બધું કર્યું અને તે માટે બી ખાસ જે ગરીબો છે, સ્ત્રીઓ માટે એ ખૂબ જ મહત્ત્વના હતા, હા ને, એમના માટે ઘણા બધા નિયમો એમણે તોડ્યા હતા અને એમણે સમાજમાં માન સન્માન અપાવ્યું હતું, શિક્ષણ પ્રત્યે લોકોમાં જાગૃતતા લાવી હતી. બરાબર ને, એટલે એ મહાન વ્યક્તિ આજે પણ આપણી સાથે જ છે. ભારત માતાના આ સાચા રત્નને ઈસવીસન 1990 આપણા દેશે મરણોત્તર એટલે કે મૃત્યુ પછી, એમ કે બાબા સાહેબ આંબેડકરનું મૃત્યુ થઈ ગયા પછી એમને ભારત રત્નના ઇલ કાબથી નવાજ્યા. અન્ડરલાઇન કરજો મિત્રો કે ઈસવીસન 1990 જે આપણા દેશે એટલે કે આપણા ભારત દેશે મૃત્યુ પછી, મરણોત્તર એટલે કે એમના મૃત્યુ પછી, એમને ભારત રત્નના ઇલ કલાબથી એટલે કે એવો ચંદ્રક, ઇન ભારત રત્ન ઇન કલાબથી એમને નવાજ્યા છે એટલે કે એમને પુરસ્કૃત કર્યા હતા. ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરને હૃદયપૂર્વક વંદન, કે આપણા જે ભારત દેશનું બંધારણના ઘડવૈયા હતા એવા આપણા ડૉક્ટર ભીમરાવ આંબેડકરને હૃદયપૂર્વક આપણે વંદન કરીએ છીએ. બરાબર, તો આપણે આ પાઠમાં જે આ ડૉક્ટર આંબેડકરના એમના જીવન કવન, એમને જીવનમાં ઘણા બધા કાર્યો, જે ભારત દેશ માટે એમણે કયા કયા કામો કર્યા, ગરીબોના બેલી અને સ્ત્રીઓના પક્ષધાર વગેરે જેવા આપણે ડૉક્ટર આંબેડકરનો આ પાઠમાં આપણે પરિચય મેળવ્યો છે. બરાબર, ચાલો તો હવે આપણો અહીં આ પાઠ પૂર્ણ થાય છે. હવે આપણે આ પાઠના કેટલાક શબ્દ સમજૂતી અને રૂઢિ પ્રયોગો આપણે જોઈ લઈએ. તો જેમ કે છે, પોરસાયેલા, પોરસા એટલા એટલે પ્રસન્ન થયેલા, કેવા? પ્રસન્ન થયેલા. અદમ્ય, અદમ્ય એટલે કે દાબી ન શકાય તેવું.
ज्ञान यज्ञ, ज्ञान यज्ञ एटले ज्ञान रूपी यज्ञ। फुर्सद, फुर्सद एटले के वधारानो समय अथवा तो नवरास। एम दुर्लभ, दुर्लभ एटले मैं तमने आगळ जणावेलું કે સહેલાઈથી ન મળે તેવું કે ખૂબ મુસીબત પડે એવું કંઈ મેળવવા માટે એને દુર્લભ કહેવાય। પાક્ષિક, પાક્ષિક એટલે કે દર પખવાડિયે એટલે કે 15 દિવસે પ્રકાશિત થતું સામાયિક। ઉન્નતિ, ઉન્નતિ એટલે પ્રગતિ, વિકાસ। આભૂષણ, આભૂષણનો અર્થ શું થાય? ઘરેણું। નિધિ, નિધિ એટલે ફાળો અથવા તો કંઈક ખજાનો। પરિનિર્વાણ, પરિનિર્વાણ એટલે અવસાન। ઇલકાપ, ઇલકાપ એટલે કે માન બતાવવા, સરકાર તરફથી અપાતું સન્માન અથવા તો કંઈક ચંદ્રક, બરાબર ને, જે માન આપવા માટે કંઈક સન્માન માટે કંઈ અપાતું હોય એને ઇન્કલાપ કહેવાય એટલે કે ચંદ્રક। મરણોત્તર, મરણોત્તર એટલે કે મૃત્યુ પછીનું એમ। ગુરુમંત્ર, ગુરુમંત્ર એટલે કે ગુરુ દ્વારા અપાતો મંત્ર, બરાબર। તો પાઠમાં આ કેટલાક શબ્દાર્થ આપ્યા છે। ત્યારબાદ રૂઢિપ્રયોગો જોઈએ, જેમ કે છે પગે પાંખો ફૂટવી। પગે પાંખો ફૂટવી એટલે ખૂબ જ ઉત્સાહમાં આવી જવું। બીજો રૂઢિપ્રયોગ છે પેટે પાતા બાંધવા, એટલે ખૂબ જ દુઃખ વેઠવું। લોધાના ચણા ચાવવા એટલે કે અત્યંત મુશ્કેલ કામ કરવું। આકાશ પાતાળ એક કરવા એટલે ખૂબ જ મહેનત કરવી। તો મિત્રો, અહીં આ પાઠને લગતા કેટલાક શબ્દાર્થ અને રૂઢિપ્રયોગો આપ્યા છે, બરાબર। તો મિત્રો, આજે આપણે જેટલું પણ પાઠનું ચર્ચા કરી છે એનું વાંચન કરવાનું છે, અથવા તો આપણે હવે આજે તો આખો પાઠ જ આપણે પૂરો કરી દીધો છે, એટલે પાઠ્યપુસ્તકમાંથી તમારે એ પાઠનું વાંચન કરવાનું છે। ત્યારબાદ આપણે ગુજરાતીની નોટબુકમાં ચેપ્ટરનું નામ એટલે કે ભારત રત્ન ડૉક્ટર આંબેડકર એ રીતે હેડિંગ આપવાનું છે। ત્યારબાદ એના લેખક છે જે હાસ્યદા પંડ્યા, અને લેખિકા છે હાસ્યદા પંડ્યા, બરાબર। ત્યારબાદ આપણે આ પાઠના જે શબ્દ અને રૂઢિપ્રયોગો આપણી ટેક્સ્ટબુકમાં આપ્યા જ છે, બરાબર, તે શબ્દ અને રૂઢિપ્રયોગો તમારે નોટબુકમાં સારા અક્ષરે વાંચતા જઈને લખવાનું છે। ઓકે મિત્રો, ફરી મળીશું, આપણે ભાષા સજ્જતા જોવાના છે, પરંતુ એ આપણો વ્યાકરણનો એક ટોપિક છે જેમાં આપણે જાતિ, હા ને, જાતિ વિશે શીખવાના છે, સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ, એ આપણો વ્યાકરણનો ટોપિક છે, પરંતુ એની ચર્ચા આપણે પછીથી કરીશું, બરાબર। આજે આપણે હોમવર્કમાં શબ્દાર્થ અને રૂઢિપ્રયોગો ચેપ્ટર નંબર 13ના આપણે લખવાનું છે। ઓકે મિત્રો, ફરી પાછા મળીશું નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ।